જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં દીકરીના અપહરણ મામલે ચોંકાવનારો ખુલાસો થયો, જેમાં સગી જનેતાએ જ દીકરીને કૂવામાં ફેંકી દઈ મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવ્યું હતું. 10 માસની દીકરીને જન્મથી જ શ્વાસની બીમારી હતી અને તે રાત્રિના સમયગાળા દરમિયાન રોતી હોય અને માતાને હેરાન કરતી હતી. આથી કઠણ કાર્યે માતાએ દીકરીને કૂવામાં ફેંકી દીધી હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી. આરોપી માતાએ પોતાનો ગુનો કબૂલ લીધો હતો અને કહ્યું હતું કે મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. આ દીકરી ખુશીનો જન્મ થયો ત્યારથી જ તેને શ્વાસની તકલીફ હતી અને તે રાત્રિના પણ રડતી હતી અને તે સુવા દેતી નહોતી અને હેરાન કરતી હતી, જેથી મેં ગઈકાલે બપોરના આશરે 3:30 વાગ્યાની આસપાસ મારી હાથે જ ખુશીને કૂવામાં ફેંકી દીધી હતી. બાદમાં તમારી તથા પોલીસની બીક લાગવાથી મેં આપણી દીકરીનું ખુશીનું કોઈ અપહરણ કરી ગયું હોય તેવી ખોટી વાત ઉપજાવી હતી. હાલ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી. ગઈ 31 તારીખના રોજ ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારના આડાપોરા ગામે એક દીકરી ગુમ થયા અનુસંધાને પોલીસ સ્ટેશન ફરિયાદ આવતા 363 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો. ત્યારબાદ દીકરી 10 માસની હોય, શંકા ઉપજાવે હોય તેવો બનાવ હોય, ત્યાં અન્ય વ્યક્તિઓને અને તેમના પરિવારના વ્યક્તિઓને પૂછપરછ કરતાં એક કિશોરી દ્વારા એવું જણાવવામાં આવ્યું કે જે વખતે એ સૂતી હતી તે વખતે કૂવામાંથી કંઈક પડ્યાનો અવાજ આવ્યો, જે અનુસંધાને ત્યાં જોયું તો એને ત્યાં કૂવા પાસે એ મરનાર દીકરીની માં ઊભી હતી. આટલો એક પોઈન્ટ મળતા આ એની મધર અને એના ફાધરને બધાને ઇન્ટ્રોગેટ કરતાં હકીકત એવી જાણવા મળેલ કે દીકરી શ્વાસોશ્વાસની તકલીફથી બીમાર હોય અને એને ખર્ચો આવતો હોય અને રાત્રે સુવા દેતી ન હોય એટલે ગુસ્સામાં આવીને તેની માં દ્વારા દીકરીને કૂવામાં નાખી દેવામાં આવેલ હતી, જે અનુસંધાને તેની માં વિરુદ્ધમાં ગુનો દાખલ કરવા 302 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને આ ફરિયાદ તેના પિતા કાળુભાઈ સૌજીભાઈ મીનાવાએ આપતા આપણે ગુનો રજીસ્ટર કરીને હાલ PSI ધ્રોલનાઓ તપાસ કરી રહેલ છે અને તેની મધર આરોપી તરીકે છે એ સંગીતાબેન હાલ પોલીસ કસ્ટડીમાં છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.